यज्ञमदन्वत वसन्तोऽस्याधिराज्यम् ग्रीष्मयज्ञशरद्रविः सप्तास्यासन्वनिधयः त्रिःसप्तसविधकृताः देवाय यज्ञम् धन्वानाः अवर्धन् पुरुषम् वशन् तैयज्ञम् बर्हिः प्रोक्षन्ने पुरुषन्दादमग्रदः तेन देवायजन्द साध्यायश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः संहृतम् बृहदाज्यम् अशोकस्तायुस्तग्रेवायव्याने आरण्याम् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः सामान्यज्ञे छन्दागुंसिजज्ञे तस्मात् यजस्तस्मादजायत तस्मादश्वादजायन्त देहे जो भयादतः गावोहयज्ञे तस्मात् तस्माद्धाराजावयः यत्पुरुषम् जगतो कथिताव्यकल्पयन् मुखज्ञमस्य को बाहो काहोरोपादामुच्छेद ब्राह्मणोऽस्य मुखमासीत् बाहोरानन्यकृतः ओरोदनस्य यद्वैश्यः अद्धातुम् श्रोत्र अजायत चन्द्रमा मनसो जातः चक्षोसोज अजायत मुखालिङ्गश्चाग्निष्ठ प्राणाद्वायुरजायत माभ्यासेदन्तरिक्षम् शेषाद्यौ समवर्तत पद्भाम्भोमेद्दिशश्रोत्रात् तथा लोकागम् अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवन्दमसस्तु काले सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा विगतनियतास्ते बोलो श्री वल्लभाधीश की जय, श्री भागवत भगवान की जय। श्री वल्लभाधीश की जय। आजना सप्तम दिवसना मंगल शुरुआत अपने सौ पूज्य जय जय श्री ने माल्यजी धरावी ने अपने आजनी मंगल शुरुआत करसू। सौथी पहला पंकज भाई अनीड़ावाड़ा मंच पर आवी सर्वाध्यक्ष स्थान पर बिराजमान पूज्य श्री दामोदर लाल जी महाराज श्री ने मालाजी धरावसे। बोलो श्री वल्लभाधीश की जय। त्यारबाद मगन भाई मेंदपरा मंच पर आवी पूज्य श्री हरिराय जी महोदय श्री ने माल्यार्पण करसे।
ત્યારબાદ જાગાભાઈ અંટાળા પૂજ્ય શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રીને માલ્યાર્પણ કરશે. ત્યારબાદ ચંદુભાઈ રમાણી પૂજ્ય શ્રી વ્રજાજીજી મહોદયશ્રીને માલ્યાર્પણ કરશે. અને ત્યારબાદ ડૉક્ટર મુરજીભાઈ સિદ્ધપરા પૂજ્ય શ્રી વ્રજાદીપજીને માલ્યાર્પણ કરશે. આવતીકાલે માલા તિલક રક્ષક શ્રી ગોકુલનાથજીનો પ્રાદુર્ભાવ મહોત્સવ અને આપણા સૌના પ્રાણપ્રિય શ્રી રસિયા ઠાકુરજીનો સપ્તમ પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી શ્રી પુષ્ટિધામ હવેલી ખાતે સુરતના આંગણે ઉજવાશે. સવારે 9 કલાકે શ્રી પુષ્ટિધામ હવેલીએ પલ્લાનંદ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવશે. તો આપ સર્વે વૈષ્ણવોને સવારે 9 કલાકે પલ્લાનંદ મહોત્સવનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે. અને ત્યારબાદ આ જ મેદાનમાં બપોરે 4 કલાકે 56 ભોગના દર્શન ખુલશે. તો આ અલૌકિક દર્શનનો લાભ લેવા પણ આપ સૌને ખાસ આમંત્રણ છે. આપના આસપાસના વિસ્તારથી જે પણ આસપાસમાં વૈષ્ણવો રહેતા હોય એ વૈષ્ણવોને પણ ખાસ આ અલૌકિક દર્શનનો લાભ લેવા માટે આપ સૌને આમંત્રણ છે. જે પણ વૈષ્ણવ 56 ભોગમાં સેવાર્થી લાભાર્થી થવા ઈચ્છતા હોય તો તે કાર્યાલયનો સંપર્ક કરી સેવાર્થી લાભાર્થી બની શકે છે. એવમ બ્રહ્મ સંબંધ આપશ્રીની પધરામણી અથવા તપેલી જે વૈષ્ણવો કરાવવા ઈચ્છતા હોય તો તેઓ પણ કાર્યાલયનો સંપર્ક કરીને વિશેષ માહિતી પ્રાપ્ત કરી શકે છે. કથા દરમિયાન આપ સૌને આચાર્યપીઠ પરથી બ્રજયાત્રા 2018માં પોતાનું નામાંકન કરવા માટે ખાસ આજ્ઞા અને સમિતિ વતી વિનંતી આપ સૌને કરવામાં આવી. તો જે પણ વૈષ્ણવ હજી પણ આ બ્રજયાત્રામાં પોતાનું નામાંકન નથી કરાવ્યું તો એ બધા વૈષ્ણવોને ખાસ વિનંતી, આ બ્રજયાત્રાનો આનંદ લેવા માટે આપ વહેલા તે પહેલાંના ધોરણે પોતાનું નામાંકન કરાવશો. સુરત માટે ખાસ વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેની માહિતી આપ સૌને કાર્યાલયમાંથી પ્રાપ્ત થશે. તો જરૂરથી આપ કાર્યાલયનો સંપર્ક કરી બ્રજયાત્રાની વિશેષ માહિતી પ્રાપ્ત કરી શકો છો અને નામાંકન કરાવી શકો છો. હવે વિશેષ કંઈ ન કહેતા આજના કથા પૂર્ણાહુતિ, આજના સપ્તમ દિવસની મંગળ શરૂઆત, આવો આપણે સૌ બિરાજમાન પૂજ્ય આચાર્ય ચરણોના યુગલ ચરણારવિંદમાં વિનંતી કરીને, દંડવત પ્રણામ કરીને આપણે સૌ આ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરશું. તે પહેલાં પૂજ્ય શ્રી વ્રજાધીશજી મહોદયશ્રી જે ખાસ કૃપા કરીને આપણને સૌને પોતાની મીઠી અલૌકિક રસમય વાણી દ્વારા આપણને સૌને મંગલ આશીર્વચનનું દાન કરશે. તો સૌથી પહેલાં પૂજ્ય શ્રી વ્રજાદીજી લાલનજી આપણને સૌને વચનામૃતનું દાન આપશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાની કી જય. શ્રી ગોપાલાલ પ્યારે કી જય. શ્રી રસિયા ઠાકુર કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ ત્યાદિ હે દવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમો નમઃ. વયમ નમઃ.
નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય ભૂતકર્મણે રૂપનામં વિભેદેન જગત ક્રિયતિ યોયત પ્રભુર્નંદકુમારો મે સ્વામિને વૃષભાનુજા કૃતાર્થોવમ 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 ન સંશય અત્ર વિરાજમાન પરમાદરણીય તાજી દારુ એવમ પિતૃચરણ કે ચરણો મેં દંડવત પ્રણામ કરતા હું. શ્રીમદ ભાગવત જી કે પ્રથમ સ્કંદ કે દૂસરે અધ્યાય કે છઠે શ્લોક મેં શ્રી સૂત જી આજ્ઞા કરતે હૈ સવે પુંસા પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે અહે દુઃખ્યાં પ્રતિહતા યે આત્મા સંપ્રસીદતિ. ઇસકા અર્થ હોતા હૈ કે મનુષ્ય કા પરમ ધર્મ યહી હૈ જિસસે ઠાકુર જી મેં ભક્તિ હો. વો ભી કૈસી ભક્તિ જિસમેં કોઈ ભી પ્રકાર કી કામના ના હો ઓર જો નિત્ય નિરંતર ભક્તિ રહે. એસી ભક્તિ સે ઠાકુર જી હમારે હૃદય કે અંદર પ્રગટ હોતે હૈ ઓર જીવ કો કૃતાર્થ કરતે હૈ. જબ પ્રહલાદ જી પર નરસિંહ ભગવાન પ્રસન્ન હુએ તબ ઉનને વરદાન માંગને કો કહા તો પ્રહલાદ જી ને એક હી વરદાન માંગા કે હે પ્રભુ મુજે આપસે એક હી ચીજ ચાહિયે જિસ તો મેરે અંદર કોઈ માંગને કી ઈચ્છા પ્રગટ ના હો. તો વૈષ્ણવો એસી ભક્તિ નિષ્કામ ભક્તિ ઠાકુર જી કો પ્રિય હૈ. તો આપ જો ભી સત્સંગ સેવા સ્મરણ કરો ઉસકો નિષ્કામ ભક્તિ સે કરો. તો યે ભી હમારે ગુરુ વલ્લભાચાર્ય કી ભી આજ્ઞા હૈ. શિવલ્લભાધીશકી જય. શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગિરાજ ધરણ કી જય. બોલો શિવલ્લભાધીશકી જય. તાળીઓના ગડગડાટથી આપણે સૌ પૂજ્ય શ્રી વ્રજાધીજી લાલનજીને વધાવશું. ખૂબ સુંદર આપ શ્રી આપણને નિષ્કામ ભક્તિનો બોધ આપ્યો. હવે વિશેષ કંઈ ન કહેતા આવો આપણે સૌ આચાર્યપીઠ પર બિરાજમાન પૂજ્ય શ્રી ગોવર્ધનેજી મહોદયશ્રીને વિનંતી કરીએ કે આપણને સૌને કથારસનું રસપાન કરાવે. બોલો શિવલ્લભાધીશ કી જય. Thank you.
गोवर्धननाथ की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्यमने महारानी की जय। श्री गोकुल के रसिया की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री गिरिराज धरण की जय। श्री गोकुलनाथ की जय। श्री हरिराय महाप्रभु की जय। श्री चरण कमले यो नमः। सच्चिदानंद रूपाय विश्वो तस्मै कृष्णाय अद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत् न प्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठले श्रीमद्वारवतीश गोकुलपति श्री गोकुलेन्दु विभुं श्रीमन्मन्मथमोहनं नटः